નાની ચણોલ ગામે ખેડૂતોની આવક બમણી થાય તે દિશા તરફ કૃષિ પર્યાવરણ જમીનની જાળવણી થાય અને ખાતર દવાઓનો ઓછો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન કેમ લેવું તેની ફાર્મ સંસ્થા દ્વારા નાની ચણોલના 100 જેટલા ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. અહેવાલ સતીશ વડગામા, પડદરી. મારું નામ અમિતાભ છે અને હું ફાર્મ સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે છેલ્લા 14 વર્ષથી ગુજરાત અને ઇન્ડિયાના બીજા 3-4 રાજ્યોમાં ખેડૂતોના વિકાસને કામગીરી સાથે જોડાયેલા છું. અમારી સંસ્થા અત્યારે BCI પ્રોગ્રામની અંદર ઓછા ખર્ચે કપાસની ગુણવત્તા કેવી રીતે સુધારે એના ઉપર અત્યારે અમે કામ કરી રહ્યા છીએ. એમાં અમે ખેડૂતોની કપાસની ક્વોલિટી કેવી રીતે સુધરે એની જે જુદા જુદા પ્રકારની જે ખેતી પદ્ધતિ છે એમાં તમે ખર્ચા કેવી રીતે ઘટાડો એના ઉપર વધારે ફોકસ કરીએ છીએ. અત્યારે રાજકોટ જિલ્લામાં APMCના સહાયતાથી અમે આ પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી રાજકોટ જિલ્લાના પડદરી અને રાજકોટ તાલુકામાં કરી રહ્યા છીએ. અહીંયા અંદાજે 40,000 ખેડૂતો અમારા છે જે આ પ્રોગ્રામમાં જોડાયેલા છે અને કપાસની ખેતીને વ્યવસ્થિત સારી લાંબા ગાળા સુધી ટકી શકે એવી ખેતી પદ્ધતિ ઉપર લઈ જવા માંગીએ છીએ, જેથી ખેડૂતોના કપાસનો ગુણવત્તા સુધરે, એનો ખર્ચો ઘટે અને મોદી સરકારના જે એક દૂરગામી પ્રયોગો છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે એના ઉપર અમે ફોકસ કરી રહ્યા છીએ અને આમાં ઘણા બધા સહાયકા મળે છે. ગયા વર્ષે અમે બહુ નાના પાયે ચાલુ કર્યા હતા, આ વર્ષે અમારા અંદાજે 40,000 ખેડૂતો છે જે આ પ્રોગ્રામમાં જોડાયેલા છે. દરેક ગામમાં અમારા કૃષિ મિત્રો હોય છે જે ખેડૂતોને સલાહ સૂચન આપે છે, ખેડૂતોને તત્કાલ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એના ઉપર ફોકસ કરે છે અને આવા વૈશ્વિક પ્રોગ્રામ અત્યારે અમારું પ્લાનિંગ છે એ 7-8 વર્ષ સુધી ચલાવવાનું છે. તો આ BCI પ્રોગ્રામની અંતર્ગત મારું નામ સિંધુ સુરેશ દાનાભાઈ છે. મારું ગામ ભૂપટ છે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. મારી પાસે 15 વીઘા જમીન છે જેમાંથી 10 વીઘામાં હું કપાસનું ઉત્પાદન લઉં છું. કપાસની ખેતી માટે BCI સંસ્થા મારા ગામમાં ગયા વર્ષે આવેલી હતી અને મને થોડાક એના અનુભવ શેર કર્યા જે મને અનુકૂળ લાગ્યા અને મેં મારી કપાસની પદ્ધતિમાં ઉમેર્યા, તો એનાથી મને ફાયદો થયો, મારું ઉત્પાદન વધ્યું અને મારી જે આવક હતી એ ઓછી થઈ, જેમ કે દવાનો ખર્ચો ઓછો થયો, બિયારણ વ્યવસ્થિત મેં વાપર્યું, રાસાયણિક જે ખાતર હું નાખતો હતો એનું પ્રમાણ જમીનમાં હતું, એથી જાજુ હું નાખતો હતો તો એનો મને અટકાવ કર્યો, જેટલું જરૂર હોય એટલી એની માહિતી આપી. આ રીતનું BCI સંસ્થા કામ કરે છે અને જે મને અનુકૂળ લાગ્યું અને એ પ્રમાણે મેં કામ કર્યું તો મને 100-100% ઉત્પાદનમાં પ્લસ વધારો મળ્યો. જેમ કે મને વીઘાએ ઉત્પાદનમાં 1,000-2,000 કે 3,000 ફાયદો મળ્યો અને એવી જ રીતે મારે જે ખર્ચો હતો એમાં પાછી ઘટ આવ્યા.